कमजोर हृदय ने गर्भवती माता नो सघन सारवार ना तमाम सरंजाम तैयार रखे सीजेरियन करियो माता पुत्री ने बचावी लीधा। अदाणी संचालित जीके जनरल हॉस्पिटल में गर्भवती माता ना हृदय नी पंपिंग क्षमता 25% ओछी होय त्यारे सामान्य प्रसूति तो ठीक पण सीजेरियन में पण भारोभार जोखम होय छे। तेवा संजोगोमां कार्डियोलॉजिस्टनी सलाह साथे तमाम आवश्यक सघन सारवारना साधन सरंजाम तैयार राखी प्रसूतानुं ऑपरेशन करी माता पुत्रीने आबाद बचावी लीधा અને તે પણ એવા સંજોગોમાં જ્યારે કચ્છની જાણીતી હોસ્પિટલ દ્વારા અમદાવાદમાં પ્રસૂતિની સલાહ આપી હતી। જીકેના સ્ત્રી રોગ વિભાગના તબીબ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રામ પાટીદારે આ નાજુક સિઝેરિયન અંગે કહ્યું હતું કે આ વિભાગના હેડ ડોક્ટર NN ભાદરકાની સીધી દોરવણી હેઠળ એનેસ્થેશિયા વિભાગ પીડિયા વિભાગનું નોંધપાત્ર યોગદાન હતું। આવા ઓપરેશન જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં કદાચિત જ જોવા મળે છે। તેમના જણાવ્યા અનુસાર ભુજના રમીલાબેન મહેશ્વરી ઉંમર વર્ષ 31 તેમની પ્રસૂતિના 37મા અઠવાડિયા હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે છાતીમાં દર્દ હતો, હૃદયરોગ સંબંધી ECG વગેરેના પરીક્ષણમાં હાર્ટનું પમ્પિંગ નબળું જણાયું હતું। આવી પરિસ્થિતિમાં માતાને જાતે અને બાળક એમ બંને જીવ ઉપર ખતરો મંડરાઈ જાય અધૂરામાં પૂરું અગાઉ કચ્છની એક હોસ્પિટલે અમદાવાદમાં પ્રસૂતિની સલાહ આપી હતી, પરંતુ અમદાવાદ પહોંચતા પણ સમય લાગે એમ હતો। એવા જોખમી સંજોગો વચ્ચે તબીબોએ તમામ રિસ્ક ફેક્ટર સાથે ICU વેન્ટિલેટર એનેસ્થેશિયા સહિતના તમામ સંવેદનશીલ સામગ્રી તૈયાર રાખી સિઝેરિયન કર્યો અને એક જિલ્લા કક્ષાની હોસ્પિટલે સંપૂર્ણ સમર્પણ સાથે કરેલું કાર્ય અંતે સફાળા થયું, માતા પુત્રીને બચાવાયા। જો કે ઓપરેશન પછી માતાને 4 દિવસ ઓપ્સિટેટ્રિક ICU અને દીકરીને 6 દિવસ પીડિયા ICU રાખી બંનેને સહી સલામત ઘરે પહોંચાડ્યા। ડૉક્ટર રામ પાટીદાર સાથે ગાયનેક ડૉક્ટર કૃષ્ણા દેસાઈ, આકાશ સુતરિયા સાથે એનેસ્થેટિક ડૉક્ટર નિરાલી ત્રિવેદીની ટીમ તથા બ્રધર મનોજ પોકરે સહયોગ આપ્યો હતો।